सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळाना ऑनलाइन टीचिंग क्लास में हूँ अश्विन जांबुचा आप सर्वेनु हार्दिक स्वागत करूँ छू। केम छो विद्यार्थी मित्रों, मजा में? विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 10 पेटा विषय अभ्यास करवानो छे। आपणे अगाउना वीडियो लेक्चर में पण पेटर्न विषय माहिती मेळवी हती, जेनाथी तमे माहितगार छो। छो ने बाळ मित्रों, आपणे एक नवी ज गम्मत साथे पेटर्नो अभ्यास करवानो छे, तो तमे बधा तैयार छो? तैयार छो ने? तो चलो शुरू करिए। बाळ मित्रों, अही पान आपेला छे, ते पान में 2, 4, 6, 8 अंको आपेला छे अने 3 पान में आपणे अंको लखवाना छे। तो बाळ मित्रों, अहीं जुओ तो के प्रथम में 2 आपेला छे, त्यारबाद 4 आपेला छे, एटले के 2 आपेला छे, 3 लखेला नथी पण 4 आपेला छे। तो के 4 पछी 5 नथी पण केटला छे? 6। एटले के 1 अंक बाकी राखवानो छे, ते लखवानो नथी, एक अंक मूकीने पछीनो अंक लखवानो छे। 6 लख्या छे, 7 नथी लख्या, 7 पछी 8 लख्या छे। तो के 8 पछी अहींया जुओ तो के 8 पछी 9 आवे, 9 नथी लख्या पण केटला लखेला छे? 10। तो के आपणे पानमां 10 लखीशुं। 10 पछी 11 नहीं लखीए पण केटला लखीशुं? 12। 12 पछी 13 લખવાના નથી પણ કેટલા લખવાના છે? તો કે 13 પછી 14 આવે તો કે આપણે 14 લખીશું। અહીં બાળ મિત્રો ડોલમાં પ્રથમ ડોલમાં 27, એની પછીની ડોલમાં 28, તેની પછીની ડોલમાં 29। તો અહીં આપણે જો જોઈએ તો આપણે તરત ખ્યાલ આવે કે એક અંક વધતો જાય છે। 27 પછી 28, 28 પછી 29, 29 પછી તો કે જો એક એક અંક વધતો જાય છે, તો કે 28 પછી 29 ને, 29 પછી 30, 30 પછી 31, 31 પછી કેટલા આવે બાળ મિત્રો? 32, અને 32 પછી 33। તો કે તેને આ રીતે ક્રમમાં ડોલમાં લખી શકીએ। અહીંયા પછી આવતી સંખ્યા લખેલી છે જે એક પેટર્નનો જ પ્રકાર છે। વધુ ઉદાહરણો જોઈએ તો અહીં પ્રથમ બતકમાં 25, તેના પછીમાં 30। તો આપણને ખ્યાલ આવે કે અહીં 5 અંક ઉમેરવાના છે। 25માં 5 અંક ઉમેરો તો 30 થાય, અને 30માં 5 અંક ઉમેરો એટલે અહીં તમે જોઈ શકો કેટલા થાય? 35। તો અહીં આપણે કેટલા લખીશું? તો કે બતકમાં 35 લખીશું, અને 35માં 5 ઉમેરો એટલે તો કે 40, જે આપણને આપેલા છે। 40માં 5 ઉમેરો એટલે 45 થાય, કેટલા થાય બાળ મિત્રો? 45। તો કે પછીના બતકમાં આપણે 45ને આ રીતે લખીશું, 45માં 5 ઉમેરો તો 50 થાય, કેટલા થાય બાળ મિત્રો? 50। તો આપણે પછીના બતકમાં 50ને આ રીતે લખીશું, અને 50માં 5 ઉમેરો તો કેટલા થાય બાળ મિત્રો? 55। તો આને અહીંયા આપણે 55 લખીશું। અહીં દરેક અંકમાં 5-5 અંક ઉમેરેલા છે। હજુ વધુ ઉદાહરણ જોઈએ તો કે પ્રથમ ઘરમાં 1 લખેલો છે, અને પછીના ઘરમાં 4 લખેલા છે। તો કે 1માંથી 4 સુધી પહોંચતા 3 અંક ઉમેરવા પડે છે, એટલે કે ત્રીજો અંક। તો કે 4માં જો 3 ઉમેરીએ તો 7 થાય, અને 7માં 3 એટલે કે 2 અંક નહીં લખવાનો પણ ત્રીજો અંક લખવાનો, તો કે 10 થાય, કેટલા થાય બાળ મિત્રો? 10। તો પછીના ઘરમાં આપણે 10ને આ રીતે લખીશું, 10 પછી તો કે 10 પછી કેટલા? તો કે 13 થાય। 10 પછી 11-12 નહીં લખવાના પણ કેટલા લખવાના? 13। તો અહીં ઘરમાં આપણે 13 લખીશું।
तेर पछी बे अंक नथी लखवाना, 14 अने 15 लखवाना नथी, पण केटला लखवाना छे 16। तो के घर में आपणे 16 आ रीते लखीशुं। 16 पछी 17 18 नहीं लखवाना, पण केटला लखीशुं? तो के 19 लखीशुं। અહીં બે અંક પછી ત્રીજો અંક એટલે કે 3 ઉમેરવામાં આવ્યા છે। અહીં પ્રથમ થેલીમાં 15 13 11 તો કે અહીં આપેલી જે છે પેટર્ન તેને તમારે તમારી જાતે પૂર્ણ કરવાની છે। શું કરવાનું છે બાળ મિત્રો? તમારે તમારી જાતે પૂર્ણ કરવાની છે અને મને વિશ્વાસ છે કે તે પેટર્ન તમે પૂર્ણ કરશો। તેની નીચેની ટમેટાની પણ પેટર્ન આપેલી છે, તે પણ તમારે તમારા મિત્ર, તમારા ભાઈ બહેન, તમારા મમ્મી પપ્પાની મદદથી પૂર્ણ કરવાની છે। પ્રવૃત્તિ 1 થી 50 સુધીની સંખ્યામાંથી તમને ગમતી 3 પેટર્ન ચાર્ટ પેપરમાં બનાવો। તમારે તમારે જાતે બનાવવાનું છે, બનાવશો ને? એક પ્રવૃત્તિ કરવાની તમને કહી છે। તો બાળ મિત્રો, તમને પેટર્ન પ્રકરણમાં ખૂબ જ મજા આવી છે, મજા આવી ને? તો બાળ મિત્રો, આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીશું। ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને નિયમિત અભ્યાસ કરતા રહો। આવતા વિડીયો લેક્ચરમાં એક નવી જ પ્રવૃત્તિ સાથે, એક નવી જ ગમત સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી આવજો।